રૂ જેવા પોચા જાળીદાર મોમાં મૂકતા જ ઓગળી જાય અને જરા પણ ગળે બાજે નહીં એવા નાયલોન ખમણ આજે બનાવીએ, અને એ પણ બેસનથી, એટલે દાળ પલાળવાની અને આથો લાવવાની કોઈ ઝંઝટ જ નહીં. રેસીપી પરફેક્ટ માપ સાથે જણાવીશ, એટલે તમારા ખમણ પણ જો તમે પહેલીવાર બનાવતા હો તો પણ એકદમ સરસ જ બનશે. તો પહેલાં આપણે એક વાસણમાં 1.5 કપ બેસન લઈશું, જે વજનમાં લગભગ 160 ગ્રામ જેટલો છે. અને ખમણ બનાવવા માટે બેસન હંમેશા સારી ક્વોલિટીનું લેવાનું, તો જ તમારા ખમણ સારા બનશે. અને એને ચાળી લઈશું. અહીં ચાળવું ખૂબ જ જરૂરી છે. જો તમારા બેસન ચાળેલો હોય તો ફરીથી ચાળવાનું. ચાળવાથી એમાં એર ક્રિએટ થશે અને તમારા ખમણ ફ્લફી બનશે. હવે અહીં લઈશું 4 ટેબલસ્પૂન, એટલે કે મોટી ચમચી ભરીને દળેલી ખાંડ, અને એને પણ ચાળી લઈશું. અને લેવાનું 1 ટીસ્પૂન, એટલે કે એક નાની ચમચી ભરીને મીઠું. 1/4 ટીસ્પૂન, એટલે કે 5 ચમચી ભરીને લઈશું હિંગ. 1/2 ટીસ્પૂન લઈશું હળદર પાવડર. 1 ટીસ્પૂન, એટલે કે એક નાની ચમચી ભરીને લઈશું આદું અને મરચાંની પેસ્ટ. હવે અહીં લીધો છે 1 આખા લીંબુનો રસ, જે 1.5 ટેબલસ્પૂન, એટલે કે 1/2 મોટી ચમચી ભરાય એટલો છે. હવે આપણે એમાં એડ કરીશું 4 નાની ચમચી ભરીને તેલ. તેલ નાખવાથી ખમણ ગળે ડૂચો નહીં વળશે, અને શક્ય હોય ત્યાં સુધી સિંગ તેલ વાપરવાનું. સિંગ તેલથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે બધી વસ્તુઓ મિક્સ કરીને એમાં આપણે પાણી એડ કરીએ. તો અહીં મેં 1/2 કપ પાણી લીધું છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે પાણીથી બેટર મિક્સ કરીએ ત્યારે એને એક જ દિશામાં ફેરવવાનું. આમ કરવાથી એમાં હવા ભરાશે અને ખમણ આપણા એકદમ જાળીદાર બનશે. તો થોડું થોડું પાણી મિક્સ કરીને એનું પાતળું આપણે ખીરું બનાવીશું. અહીં પાણી થોડું મને ઓછું લાગ્યું તો મેં 2 કપ પાણી હજી ઉમેર્યું છે, અને જે કપથી મેં બેસન માપેલો હતો એ જ કપથી પાણી લીધું છે. તો ટોટલ મેં 1/4 કપ પાણી અંદર એડ કર્યું છે. જુઓ, આ પ્રકારની કન્સિસ્ટન્સી આપણે ખીરુંની રાખવાની રહેશે. હવે આ ખીરુંને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીએ, તો એને ઢાંકીને આપણે હમણાં સાઇડ પર રાખીએ. હવે અહીં એક પેનમાં મેં ગેસ પર પાણી ગરમ થવા માટે મૂક્યું છે. આના બદલે તમે ઢોકળાનું કુકર પણ લઈ શકો છો. ખમણને આપણે 15-20 મિનિટ સુધી બાફવાના હોય છે, તો એટલો સમય ચાલે એટલું પાણી આપણે ઉકળવા માટે મૂકી દેવાનું. હવે અહીં મેં એક કેક ટીન લઈ લીધું છે, અને એની અંદર તેલ નાખીને આપણે એને ગ્રીસ કરી લઈએ. અને કેક ટીન એટલા માટે મેં લીધું છે કે ખમણ હંમેશા મોટા ટુકડામાં હોય છે, તો એવું વાસણ લેવાનું કે જેની ઊંડાઈ વધારે હોય. તમે કોઈ ઊંડી થાળી પણ લઈ શકો છો. હવે આપણે ખમણમાં આથો લાવવા માટે સોડાનો ઉપયોગ નથી કરવાના, તો એના બદલે મેં અહીં ઇનો લીધો છે. તો ઇનોનું બ્લુ કલરનું પેકેટ લઈ લેવાનું અને આખો પેકેટ એમાં એડ કરી દેવાનું. ચમચીથી માપીએ તો એ 1 ટીસ્પૂન ભરીને થશે, અને વજન કરીએ તો 5 ગ્રામ. અને ઇનોને એક્ટિવેટ કરવા માટે ઉપર થોડું પાણી રેડવાનું, અને ત્યાર પછી એક જ ડિરેક્શનમાં સતત હલાવતા રહેવાનું. ઇનો નાખવાથી ખીરું એકદમ ખીલી જશે, એકદમ હલકું થઈ જશે, અને એનો કલર પણ થોડો બદલાઈ જશે. 1/2 મિનિટ જેટલું આ રીતે હલાવ્યા પછી તરત જ બધું ખીરું તૈયાર કરેલી કેક ટીનમાં રેડી દેવાનું. અને હવે આપણે જે પાણી ઉકળવા મૂક્યું હતું એ પણ બરાબર ઉકળતું થઈ ગયું છે, તો એની અંદર એક સ્ટેન્ડ મૂકી દેવાનું અને એના ઉપર ખમણવાળી ટ્રે મૂકી દેવાની. સ્ટેન્ડના બદલે મેં અહીં એક સ્ટીલની ડીશ મૂકી છે, અને ઢાંકણ ઢાંકીને 15-20 મિનિટ માટે એને વરાળથી બાફવા માટે મૂકી દેવાનું. 15 મિનિટ કરતાં વધારે થઈ ગઈ છે, તો હવે આપણે એને ચેક કરી લઈએ. તો અહીં એક છરી અથવા ટૂથપીક નાખીને જોઈ લેવાનું કે ટૂથપીક જો સાફ આવે તો સમજવાનું કે ખમણ આપણા તૈયાર થઈ ગયા છે. તો અહીં ટૂથપીક સાફ આવે છે, તો ગેસ બંધ કરીને આપણે એને ઠંડુ થવા માટે મૂકી દઈએ. ડાયરેક્ટ આપણે એને ગરમ ગરમ કાઢવાની કોશિશ કરીશું તો ખમણ તૂટી જશે. તો એને લગભગ 10 મિનિટ જેટલું ઠંડુ થવા દેવાનું, અને પછી આપણે એને બહાર કાઢીશું. તો 10 મિનિટ થઈ ગઈ છે, તો પહેલાં આપણે એને છરીની મદદથી સાઈડ છૂટી પાડી દઈએ, અને પછી એને અને એના ઉપર એક પ્લેટ મૂકીને આપણે એને ઉલટું કરી દઈએ, એટલે ખૂબ જ સરળતાથી એ બહાર આવી જશે. તમે જોઈ શકો છો કેટલી સરસ જાળી પડી છે. હવે એક છરીની મદદથી એને કાપી લઈએ. કાપતી વખતે પણ એને સાચવીને કાપવાનું, એટલે એ તૂટી ન જાય. નાયલોન ખમણ હંમેશા મોટા ટુકડામાં હોય છે, તો આપણે એના મોટા ટુકડા કરીશું. તમે જોઈ શકો છો કે 1.5 કપ બેસનમાંથી કેટલા બધા ખમણ તૈયાર થયા છે, અને કેટલા જાળીદાર અને કેટલા સ્પોન્જી થયા છે એ પણ તમે જોઈ શકો છો.
एक टुकड़ो हूँ तमने उचकीने बताऊँ, जुओ केटला सरस जाड़ीदार अने एकदम सॉफ्ट थया छे। हवे एकदम बजार जेवो ज स्वाद लावा माटे आपणे एना पर एक सरस मजानो वघार करीशुं। तो वघार करवा माटे अहीं मैं एक पेन में बे मोटी चमची भरीने तेल लई लीधुं छे ने तेल गरम थाय एटले एमां नाखीशुं आपणे एक चमची राई। गैसनी फ्लेम धीमी राखवानी अने बधी राई सरस रीते फूटी जाय पछी आपणे एमां एड करीशुं। चार पांच मोड़ा मरचा लेवाना अने एने आ रीते ऊभा कट करी देवाना अने ए एमां एड करी देवाना। थोड़ा एड करवाना कढ़ी लीमड़ीना पान अने बधी वस्तुओने थोड़ी मिक्स करी देवानी अने एमां हवे एड करीशुं अर्धो कप पाणी अने हवे एड करीशुं बे चमची खांड। अहीं मैं आखी खांड ज लीधी छे अने आ वघारने धीमा तापे उकळवा देवानो। बे थी त्रण मिनिट सुधी उकळ्या पछी गैस बंद करी देवानो अने वघारने थोड़ो ठंडो थवा देवानो। गरम गरम वघारने क्यारेय खमण ऊपर रेड़वो नहीं। पहला खमणना टुकड़ाने थोड़ा छूटा छूटा करी दईए एटले आपणने वघार रेड़वामां सरळता रहे अने एना ऊपर झीणी समारेली कोथमीर भभरावी दईए। हवे आपणे जे वघार तैयार कर्यो हतो ए थोड़ो हूंफाळो थई गयो छे, तो आ हूंफाळो वघार आपणे एना ऊपर थोड़ो थोड़ो करीने बधा खमण ऊपर आवे ए रीते रेड़ी दईए। खमणना दरेक टुकड़ा पर आवे ए रीते वघार बधा टुकड़ा पर रेड़ी देवानो। एनाथी खमण एकदम जूसी अने एकदम सॉफ्ट थई जशे। तो तैयार छे आपणा नायलॉन खमण। आ घरना बनेला खमण तमे गम्मे एटला खाओ, तमने एसिडिटी नहीं थशे। मारो वीडियो जो तमने गम्यो होय तो चेनलने सब्सक्राइब करजो अने वीडियोने तमारा मित्रों साथे शेर करजो। अने तमे पण हवे घरे खमण बनावजो अने कंई पण क्वेरी होय तो मने कमेंट बॉक्स में जणावजो, हूँ चोक्कस जवाब आपीश। तो फरी मळीशुं आवा ज एक नवा वीडियो साथे, त्यां सुधी मने रजा आपो, आवजो।